hello students welcome you all are in our virtual classes of personality development and corporate skill class first of all happy diwali and happy new year to all of you after a short vacations we are met Again, for our classes. In last lecture, we have completed basic information of statement of purpose. Today, we are starting some sample copies of statement of purpose. In that, number first, brand management study student in this statement of purpose you all are share your experience within your study time in gujarati આ સ્ટેટમેન્ટ ઓફ પર્પઝની અંદર સ્ટુડન્ટ્સ તમારે તમારા એજ્યુકેશનની અંદર તમારા કોર્સને રિલેટેડ જે કંઈ પણ એક્સપિરિયન્સ સારા થયા હોય તમે કંઈ બી એવું અલગથી કોઈ કોર્સિસ સ્ટડી કર્યા હોય એના કોઈ બી એક્સપિરિયન્સ હોય એવા તમારે અહીંયા આ સ્ટેટમેન્ટ ઓફ પર્પઝની અંદર શેર કરવાના છે તમે જે કોર્સ સ્ટડી કર્યો છે એનું તમારા માટે કેટલું ઇમ્પોર્ટન્સ છે એ શેર કરવાનું છે ઇન લાઈફ ઓર યુ મેન્સ ઇન ફ્યુચર તમને આ જે કોર્સ કર્યો કેટલો બેનિફિશિયરી રહ્યો એ પણ તમે તમે ડિસ્કસ કરી શકશો ક્લાસીસ દરમિયાન જે કંઈ પણ તમે અચીવ કર્યું હોય તમને જે સબ્જેક્ટની અંદર વધારે પડતો ઇન્ટરેસ્ટ હોય એ બધું તમારે અહીંયા આ સ્ટેટમેન્ટ ઓફ પર્પસની અંદર તમે શેર કરી શકશો અને તમારા પોતાના આ વ્યૂઝની અંદર આ સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ લખવાનું છે તો આપણે આ ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઓફ પર્પઝનું સેમ્પલ જોઈએ જેનું નામ જેનું ટાઇટલ છે બ્રાન્ડ મેનેજમેન્ટ સ્ટડી બ્રાન્ડ મેનેજમેન્ટ સ્ટડી એક ટાઈપની એડવર્ટીઝમેન્ટ જ છે એડવર્ટીઝમેન્ટને રિલેટેડ આ કોર્સ છે કે આ કોર્સ સપોઝ કે આપણે કર્યો હોય અને આમાં આપણને શું બેનિફિટ થયું અને શું આમાં શીખવા મળ્યું એના માટેનું આપણે આ બ્રાન્ડ મેનેજમેન્ટ સ્ટડીનું એક સેમ્પલ જોઈએ મેઇન ઇન્ટરેસ્ટ ઇન બ્રાન્ડિંગ ડિરાઈવ્સ ફ્રોમ નંબર ઓફ ફેક્ટર્સ ઇન્કલુડિંગ ધ ફેક્ટર દેટ બ્રાન્ડિંગ ઇઝ અ બ્રોડર ટર્મ્સ ધેન વી રિયલાઇઝ અહીંયા તમને આ પેલો પેરેગ્રાફ જનરલ ઇન્ટ્રોડક્શન માટેનો આપેલો છે ને એવું કહેવામાં આવે કહેવામાં આવ્યું છે કે બ્રાન્ડિંગ છે એ કોઈ નાનો વર્ડ્સ નથી બહુ મોટો એવો વર્ડ્સ છે કે જે આપણે રિયલ લાઈફની અંદર જાણીએ છીએ એના કરતાં પણ બ્રોડર ખૂબ જ મોટો છે માય યુનિવર્સિટી સ્ટડી માય વર્ક એક્સપિરિયન્સ એન્ડ ટ્રાવેલિંગ ટુ ડિફરન્ટ લોકેશન્સ અહીંયા આપણે પોતાના વ્યૂઝથી લખવાનું છે એટલે બધે વર્ડ્સ માય અને આઈ જેવા યુઝ કરેલા છે એટલે આપણે પોતાનો એક્સપિરિયન્સ શેર કરીએ ત્યારે આપણે માય અને આઈ વર્ડ્સ જેમ યુઝ કરીએ છીએ એમાં કોઈ એક પર્ટિક્યુલર પર્સને પોતાના એક્સપિરિયન્સ બ્રાન્ડ મેનેજમેન્ટ સ્ટડી વિશે શેર કરેલા છે એ આપણે સ્ટડી કરી રહ્યા છીએ વી ટેન્સ ટુ એઝ્યુમ ધ બ્રાન્ડ્સ ઇઝ એસોસિએટેડ વિથ ધ કંપની ઓનલી આપણને જાણીએ જ છીએ કે બ્રાન્ડ વર્ડ્સ છે એ કંપની સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ છે બટ ઇટ કેન અપ્લાય ટુ એવરીથિંગ પણ આ સબ આ જે વર્ડ્સ છે એ હરેક જે બ્રાન્ડ એટલે કે ખાસ એવી ઇમેજ હોય ત્યાં બધે યુઝ થાય છે ઇટ ઇઝ અ સિમ્પલ ધ વે યુ પ્રેઝન્ટ યોર સેલ્ફ અહીંયા આપણે કોઈપણ કંપનીના પ્રોડક્ટને આપણી રીતના કે કેમ માર્કેટની અંદર લોન્ચ કરી શકીએ અથવા તો માર્કેટની અંદર કેવી રીતના એડવર્ટીઝમેન્ટ આપી શકીએ કે માર્કેટની અંદર એનું રિયલ લુક અથવા તો રિયલ જે કેરેક્ટર છે કેવી રીતના બતાવીએ છીએ એ મહત્ત્વનું છે વોટ મેસેજ યુ સેન્ડ ટુ અધર કેન કન્સિડર એઝ અ ફોર્મ ઓફ બ્રાન્ડિંગ અહીંયા આપણે કોઈ પણ વસ્તુની જાહેરાત કરવા માટે જો રહ્યા હોય સપોઝ કે ઘણી વખત આપણે ટીવીની અંદર જોઈએ છીએ તો કેટલા બધા અલગ અલગ બ્રાન્ડ એમ્બેસેડર્સ પર્ટિક્યુલર કોઈપણ પ્રોડક્ટની એડવર્ટીઝમેન્ટ પબ્લિકને કેવી રીતના કરાવે છે એ આપણે જોઈએ છીએ તો એનું રિયલ લુક અથવા તો જે રિયલ કેરેક્ટર છે એ બતાવવું એને આપણે બ્રાન્ડિંગ કહીએ સપોઝ આપણે જોઈએ તો એક્સલની એડવર્ટીઝમેન્ટ આવે છે એમાં જે ચાર લેડીઝ છે એ પોતે ડર્ટી ક્લોથિસની અંદર આવે છે અને અચાનક એક શેડો પાસ થાય છે અને કેવી રીતના ક્લીન થઈ જાય છે એ બતાવે છે એક પ્રકારનું બ્રાન્ડ છે કે અમારું જે સરફેક્સલ પાવડર તમે યુઝ કરશો તો તમે આટલું ક્લીન ક્લોથને મેળવી શકશો તો આ જે એક કેરેક્ટર છે એ કોનું છે તો કે એક કેરેક્ટર સરફેક્શિયલ પાવડરનું છે તો એ ખરેખર સરફેક્શિયલ પાવડર તમે લેશો તો તમને આ બેનિફિટ થશે એને એક પ્રકારની કહેવાય બ્રાન્ડ કે તમે સરફેક્શલ પાવડરનો યુઝ કરશો તો તમને આટલા વ્હાઈટ કપડાં મળી શકશે ધોયા પછી આગળ એ પૂછ્યું આઈ હેવ સીન હવે એ પોતાનું એક્સ આ જે પર્ટિક્યુલર પર્સન જેને લખ્યું છે એ પોતાનું એક્સપિરિયન્સ બધા શેર કરશે આઈ હેવ સીન ધ ફર્સ્ટ હેન્ડ હાઉ ઇમ્પોર્ટન્ટ બ્રાન્ડ્સ આર મોડર્ન કંપનીઝ એન્ડ હાઉ ડિફરન્ટ કલ્ચર્સ હેવ ધ એન્ટાયર ડિફરન્ટ ઓપિનિયન્સ ટુ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ સમ સ્પેસિફિક બ્રાન્ડ અહીંયા આ પર્ટિક્યુલર પર્સન એવું કહેવામાં આવે છે કે મેં કંપનીના મોર્ડન જનરેશનને જોયું કલ્ચરને જોયું ત્યાર પછી મેં નક્કી કર્યું કે હાલના સમયની અંદર કેટલો બધું બ્રાન્ડ એટલે કે કેટલું બધું ઇમ્પોર્ટન્સ છે કે કોઈપણ વસ્તુને કેવી રીતના આપણે પારખવી અથવા કેવી રીતના માર્કેટમાંથી પરચેસ કરવી આઈ રિયલાઇઝ ધેટ મને ખબર પડી કે બ્રાન્ડ આર નોટ જસ્ટ અ સ્ટ્રેટેજી ધેટ કંપની યુઝ અ સેલ અ પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ બ્રાન્ડ એક એવી વસ્તુ નથી કે ખાલી માર્કેટની અંદર કોઈપણ વસ્તુ પરચેસ કરવી ને કોઈપણ વસ્તુ સેલ કરવી બ્રાન્ડિંગ મીન્સ એવરીથિંગ ડિઝર્વસ ટુ અ હેવ નેમ જો બ્રાન્ડિંગની એક ડેફિનેશન અહીંયા એવી આપવામાં આવે છે કે ખાલી નામ ઉપરથી જ આપણે કોઈ પણ વસ્તુના કેરેક્ટર કોઈ પણ વસ્તુની યુઝેબિલિટી કોઈપણ વસ્તુને કેવી રીતના પોઝિટિવ થિંકિંગથી જોવું એ બધી વસ્તુ છે ને એક બ્રાન્ડ છે ઘણી વસ્તુ એવી હોય છે કે જે આપણે એના નામ ઉપરથી જ પરચેસ કરવાનું પસંદ કરીએ છીએ આપણે જો ગુજરાતની અંદર સારામાં સારું એક પ્રોડક્ટ હોય અને આપણે જો એ પ્રોડક્ટની બ્રાન્ડ જોવી હોય તો આપણે કોઈપણ પ્લેસ ઉપર જોઈ શકીએ છીએ બાલાજી વેફર્સ આપણે કોઈ પણ વસ્તુ લેવા જાય ત્યારે ઘણી વખત નામથી જ એને આપણે વેચતા જોયું છે એવી ઘણી બધી વસ્તુ છે ફેન એન્ડ લવલી હિમાલયાની પ્રોડક્ટ છે તો આ એક વસ્તુ એક બ્રાન્ડ છે કે આપણે એના નામ ઉપરથી જ એને લેવાનું પસંદ કરશું આગળ જોઈએ

એડવર્ટીઝમેન્ટ એ રીતના કરવી કે પબ્લિક છે એ ડાયરેક્ટલી એટ્રેક્ટ થઈ જાય ઇટ ઇઝ ડ્યુ ટુ માય ડિઝાયર અ ફર્ધર નોલેજ ઓફ બ્રાન્ડિંગ ધેટ આઈ ઇન્સ્પાયર ટુ અપ્લાય ટુ ધ એમએસસી બ્રાન્ડ મેનેજમેન્ટ પ્રોગ્રામ અહીંયા પર્ટિક્યુલર પર્સન જે છે જેને લખ્યું છે એવું કહેવા માગે છે કે મને બ્રાન્ડિંગનું નોલેજ હતું એટલા માટે મેં આ કોર્સને જોઈન કર્યો છે

એ પર્સન એવું કહેવા માંગે છે કે મારા એક્સપિરિયન્સ અને મારા નોલેજને કારણે હું આ પર્ટિક્યુલર સ્ટ્રીમની અંદર અથવા પર્ટિક્યુલર ફિલ્ડની અંદર જોઈન્ટ થવા માગું છું રીઝન આઈ અપ્લાઇડ રીઝન આઈ અપ્લાઇડ ટુ ધીસ સ્પેસિફિક પ્રોગ્રામ ઇન્ક્લુડિંગ ધ ફેક્ટિટીઝ રેન્ક અમોંગ ધ બેસ્ટ બિઝનેસ સ્કૂલ્સ ઇન માર્કેટ ઇટ રિયલાઇઝ ધ લેટેસ્ટ સ્ટ્રેટેજી એન્ડ અપ્રોચિસ ટુ એન્સી એન્ટાયર સ્ટુડન્ટ્સ નોલેજ અપ ટુ ડેટ એન્ડ ઇટ હેલ્પ્સ અ સ્ટુડન્ટ ઇઝીલી ગાઈડ ટુ ધ કોમ્પિટેટિવ બિઝનેસ વર્ડ અહીંયા આ એડમિશ આ પર્ટિક્યુલર કોર્સની અંદર એડમિશન લેવા માટે આપણને માર્કેટનું નોલેજ હોવું જોઈએ માર્કેટની સ્ટ્રેટેજીસ માર્કેટના કોમ્પિટિટર્સ માર્કેટમાં કેવી રીતના કોઈપણ પ્રોડક્ટ સેલ કરવો આ જો અપ ટુ ડેટ આપણને નોલેજ હોય તો તમે આ આ અત્યારના જે કોમ્પિટેટિવ વર્ડ છે અથવા તો અત્યારનું જે કોમ્પિટેટિવ માર્કેટ છે એની અંદર તમે ઇઝીલી તમારું એક પ્લેસ બનાવી શકશો એવું આ અહીંયા બતાવવામાં આવે છે

એકેડેમિક કેરિયરને ધ્યાનમાં લઈ મને એવું લાગે છે કે મારે આ જ કોર્સને સિલેક્ટ કરવો જોઈએ અથવા તો આ જ કોર્સની અંદર જોઈન થવું જોઈએ આઈ હેલ્ડ અ નંબરિયસ પ્રોફેશનલ પોઝિશન્સ વાઇલ ધ યુનિવર્સિટી એન્ડ આઈ ઓલ્સો વર્ક એઝ એન આસિસ્ટન્ટ મેનેજર ઇન અ લૂઝ એન્જલસ એન્જલસ બ્રાન્સ રિટેલ કંપની અહીંયા આ જે રાઇટર છે એને કંપનીની અંદર આસિસ્ટન્ટ મેનેજર તરીકેનો એક્સપિરિયન્સ પણ છે માય રોલ માય રોલ વોઝ ટુ અ મોનિટર એટલે કે આ જે રાઇટર છે એ આ લોઝ એન્જલ્સ જે કંપની છે એની અંદર જૂના ટાઈમની અંદર સુપરવાઇઝર તરીકેની જોબ પણ કરેલી છે એટલે એક એનું અચિવમેન્ટ બતાવે છે કે પાસ્ટમાં એક્સપિરિયન્સ છે અધર એમ્પ્લોઈઝ કમ્પ્લાય વિથ ધ કંપનીઝ માર્કેટિંગ સ્ટ્રેટેજી ઓવરસાઇડ્સ ઇમ્પ્લિમેન્ટેશન્સ ઓફ સેલ્સ ગોલ્સ એન્ડ સબમિટ રિપોર્ટ ટુ ધ સુપરવાઇઝર્સ એન્ડ અ રેગ્યુલર બેઝિસ અને એનો વર્ક એક્સપિરિયન્સ કે છે કે મેં ઘણા બધા ગોલ પણ અચીવ કર્યા છે અને જે ગોલ અચીવ કર્યા છે અથવા તો જે કંઈ પણ ટાર્ગેટ બેઝ જે જોબ છે એ ટાર્ગેટ બેઝ જોબ મેં કમ્પ્લીટ કરી અને મારા સુપરવાઇઝરને રિપોર્ટિંગ પણ સારું એવું કરેલું છે નેક્સ્ટ કહે છે ધ એન્વાયરમેન્ટ વોઝ અ કોમ્પિટેટીવ એન્ડ અ ફાસ્ટ ક્લાસ બટ ઇટ વોઝ ઓલ્સો ધ આઈ ઓપનિંગ્સ એક્સપિરિયન્સ અહીંયા રાઇટર એવું કહે છે કે એન્વાયરમેન્ટ બહુ ટફ હતું છતાં પણ મેં આ પર્ટિક્યુલર કોર્ષની અંદર વર્ક કર્યું ને મારી આંખોની અંદર આંખ ખુલી ગઈ તો અમને એક્સપિરિયન્સ એવો બધો સરસ થઈ ગયો ધીસ જોબ પોઝિશન્સ મેડ મી અ મોર ઇન્ડિપેન્ડન્ટ હેલ્પ મી અન્ડરસ્ટુડ માય સ્કિલ્સ એન્ડ ડેવલપમેન્ટ એ ન્યૂ વન્સ ઇટ શોઝ હાઉ ધ માર્કેટિંગ ટેન્ટ અ ક્વિકલી ચેન્જ એન્ડ અફેક્ટ બ્રાન્ડ ઓર અ વે ટુ પીપલ પ્રિઝિવ ઇટ અને અહીંયા બીજો એક વર્ક વર્ક એક્સપિરિયન્સ એવું કહે છે કે માર્કેટની અંદર અલગ અલગ પ્રોડક્ટ લોન્ચ થાય અથવા તો નવી નવી જેમ જેમ પ્રોડક્ટ જોવા મળે અથવા તો પ્રોડક્ટની અંદર ડેવલપમેન્ટ થાય એ પ્રોડક્ટની અંદર ડેવલપમેન્ટ થયા પછી માર્કેટની અંદર આપણા પ્રોડક્ટની અંદર કેવી રીતના ચેન્જીસ લઈ આવવું આપણા પ્રોડક્ટની અંદર કેવી રીતના અફેક્ટ કેવી રીતના કેવી અસર જોવા મળી એના પણ કેટલા બધા એક્સપિરિયન્સ મને થયા છે એટલે કે માર્કેટની અંદર કોઈ પણ નવો પ્રોડક્ટ આવે તો આપણા આપણા પ્રોડક્ટને એની શું અસર થઈ એની પણ ઘણો બધો એને એક્સપિરિયન્સ છે એટલે કે જે કોમ્પિટિટર્સ દ્વારા માર્કેટનું જે ટ્રેકિંગ કરવામાં આવે છે એ ટ્રેકિંગની અંદર પણ આ રાઇટરને ખૂબ જ એક્સપિરિયન્સ છે આઈ એમ એન એબી એમ્બિશિયસ ઇન્ડિવિઝ્યુઅલ્સ બાય નેચર એન્ડ ઓલવેઝ ટ્રી ટુ

જેમ જેમ માર્કેટની અંદર અથવા તો જેમ જેમ માર્કેટના સ્ટેટસની અંદર ચેન્જીસ આવતો ગયો એવી રીતના મેં મારી પોતાની લાઈફને પણ ચેન્જીસ કરી છે અપગ્રેડ કરી છે અને હું સતતને સતત બિઝી વર્ટ્સ એટલે કે મારા કાર્યની અંદર માર્કેટને ધ્યાનમાં લઈને ખૂબ જ ચેન્જીસ કરતો ગયો છું અને હું મારી લાઈફમાં ક્રુશિયલ ફોર સક્સેસ અને હું સક્સેસ પણ થયો છું માર્કેટિંગ એન્ડ બ્રાન્ડિંગ આર ધ સેમ અહીંયા આપણે જોઈએ તો માર્કેટિંગ કરવું અને બ્રાન્ડિંગ કરવું અથવા તો કે એડવર્ટીઝમેન્ટ કરવી એ બે સેમ જ છે સ્પેશિયલાઇઝિંગ સ્પેશિયલાઇઝિંગ ઇન બ્રાન્ડિંગ વિલ ઓલ્સો અલાઉડ મી ટુ એક્સપ્લોર માય ક્રિએટિવિટી એન્ડ અપુસ ઓવર અ બાઉન્ડ્રીઝ અહીંયા સ્પેશિયલાઇઝિંગ ઓફ બ્રાન્ડિંગ મીન્સ કોઈ પર્ટિક્યુલર એક પ્રોડક્ટની અંદર આપણે કેવા કેવા ચેન્જીસ કરીએ અને માર્કેટની અંદર આપણે એને સ્ટેન્ડ બાય કરીએ છીએ એ વસ્તુને આપણે ક્રિએટિવિટી કે શું કે નવા નવા કેરેક્ટર અથવા તો નવા નવા ઓબ્જેક્ટની અંદર માર્કેટની અંદર કેવી રીતના આપણે ટકી રહેવું નવા નવા પ્રોડક્ટ અથવા તો પ્રોડક્ટની અંદર ચેન્જીસ કરીને કેવી રીતના માર્કેટિંગની અંદર ટકી રહેવું એવું પણ મેં ઘણું બધું ચેન્જીસ કર્યું છે એક્સપિરિયન્સ કર્યો છે આફ્ટર કમ્પ્લિટિંગ માય માસ્ટર ડિગ્રી ઇટ ઇઝ માય ગોલ ટુ યુઝ ઓલ ધ નોલેજ આઈ હેવ ગેઇન ટુ હેલ્પ અ બ્રાન્ડ્સ અહીંયા રાઇટર એવું કહે છે કે માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કર્યા પછી મારો એક જ ગોલ હતો કે હું કેવી રીતના બ્રાન્ડિંગના કોર્સની અંદર પ્રોડક્ટને એડવર્ટાઇઝ પ્રોડક્ટની એડવર્ટાઈઝમેન્ટ કરી શકું તો પ્રોડક્ટને વધારે વધારે સેલ કરવાના જે ફેક્ટર્સ છે એને હું પહોંચી વડું ઇટ ઇઝ માય ગોલ ટુ યુઝ ઓલ ધ નોલેજ આઈ હેવ ગેઇન ધ હેલ્પ બ્રાન્ડ્સ બોથ બિગ એન્ડ સ્મોલ પ્રમોટ ધેમ સેલ્સ ઇન ધ પોસિબલ મેનર અને પ્રોડક્ટને માર્કેટની અંદર કેવી રીતના ટકાવી રાખવું એના માટેનું અઢળક નોલેજ મેં મારા માસ્ટર ડિગ્રી દરમિયાન મેળવેલું છે ઇન લાસ્ટ ઇન એડિશન આઈ હેવ ટુ હેલ્પ પીપલ રી ઇન્ડવાઇટ ધેમ સેલ્સ અને અહીંયા કહે છે કે મેં કેટલા બધા લોકોને એ પણ હેલ્પ કરી છે કે પોતાનો કોઈ પ્રોડક્ટ છે અને માર્કેટની અંદર નવી નવી ફીચર્સ અથવા નવા નવા કેરેક્ટર સાથે કેવી રીતના લોન્ચ કરવો એ પણ મેં હેલ્પિંગ કર્યું છે કેટલા બધા વ્યક્તિઓને કેટલા બધા માર્કેટર્સને અચિવ અ સક્સેસ ઇન ધેર ન્યૂ એન્ડ એક્ઝિસ્ટિંગ કેરિયર અને પોતાના કેરિયરની અંદર આ બધા અલગ અલગ જે ફેક્ટર્સ છે એ કેટલા બધા અંશે હેલ્પફુલ થયા એના માટેનું અચિવમેન્ટ અહીંયા પોતે દર્શાવ્યું છે સેકન્ડ છે સ્ટુડન્ટ્સ તમારા માટે એટલે કે ખાસ કરીને લેડીઝ માટેનો જે ટૉપિક છે ક્લીનરી સ્ટડી મીન્સ હોમ સાયન્સ અથવા તો કુકિંગ સ્ટડી અથવા તો જે કુકિંગના ક્લાસીસ કરો છો એના માટેનો એ છે ધ પાવર ઓફ અ ફૂડ કેન ડ્રો અ પીપલ્સ ટુગેધર ઇન વોક વન ઓફ ધ મોસ્ટ પ્રિમલ્સ એન્ડ હ્યુમન ટેન્ડન્સી ઇન ઓર્ડર ટુ રિઝોલ્વ કોમ્પ્લેક્સ ઇસ્યુઝ અહીંયા આપણને એવું કીધું છે કે ફૂડને લગતું સ્ટડી કરવું એ થોડુંક કોમ્પ્લેક્સ છે અથવા થોડુંક હાર્ડ છે પણ એ એક પ્રકારનું પિરિમલ્સ હ્યુમન ટેન્ડન્સી પિરિમલ્સ હ્યુમન ટેન્ડન્સી મીન્સ અત્યારના લોકોને ધ્યાનમાં લઈ અને આ કોર્સ છે એ ખૂબ જ મહત્ત્વનો હોય એવું અહીંયા રાઇટર બતાવે છે એઝ એ ચાઇલ્ડ માય પેરેન્ટ્સ અહીંયા જે રાઇટર છે એ કહે છે એઝ એ ચાઇલ્ડ કે જેનો બાળક હતો

કોઈ હેલ્પ નથી કરી પણ જ્યારે જ્યારે હું કિચનની અંદર એન્ટર થાઉં ત્યારે મારા ગ્રાન્ડ મધરે મને બહુ જ મીલ એટલે કે ભોજન બનાવવા બાબતની અંદર હેલ્પ કરી છે ધ પ્રિપેરેશન્સ એન્ડ અ સ્લો ટૂક્સ અ મેની અવર્સ કોઈ પણ વસ્તુની તૈયારી કેટલા સમય સુધી ચાલતી હોય એ પણ મેં જોયું છે બટ હર ઇફોર્ટ્સ વેર ઓલવેઝ રિવોર્ડેડ નોટ ઓનલી વોઝ ધ મિલ ડિલિશિયસ ઘણી વખત આપણે કોઈ પણ જે ભોજન બનાવ્યું છે અથવા તો કોઈપણ પ્રકારની વાનગી બનાવી છે એ સ્લો ટૂક્સ સમય ઘણો લે છે એની સામે ડિલિશિયસ એટલે આપણને ભાવતી પણ હોય છે અથવા તો સ્વાદિષ્ટ પણ બને છે બટ ઇઝ ગિવ્સ માય પેરેન્ટ્સ ટુ ઓપોર્ચ્યુનિટી ટુ સીટ ડાઉન અહીંયા રાઇટર એવું કહે છે કે મારા મમ્મી પપ્પાએ મને જે ઓપોર્ચ્યુનિટી આપી છે જે કિચનની અંદર બેસવાની અથવા તો કિચનની અંદર સાથે રહેવા માટે ટોક અબાઉટ ધેર ડિફરન્સીસ એટલે હું અહીંયા એ પર્ટિક્યુલર જે કિચનની અંદર મને એક્સપિરિયન્સ થયા છે એના માટેનું અહીંયા વર્ણન કરું છું એસ આઈ ગ્રો ઓલ્ડર માય પેરેન્ટ્સ ઓફન જોક દેટ માય મધર્સ કુકિંગ વોઝ અપર હેપ્સ ધ વન થિંગ્સ ગેટ કેપ દેર મેરેજ ટુગેધર ઇન ધ અર્લિયર યર્સ પાસ્ટ ટાઈમની અંદર જ્યારે પેરેન્ટ્સને બધા સાથે બેઠા હોય ત્યારે એક સરસ મજાની રાઈટર એવું કહે છે કે જોક કરી છે કે મેરેજ પછી ફર્સ્ટ ટાઈમ જ્યારે રસોઈ કરવાની થાય તે માટેનું ઘણી વખત મને કહેવામાં આવે છે એટલે જો આપણે આપણી ગુજરાતી કલ્ચરની અંદર કહીએ તો છોકરીઓને મેરેજ પછી જ્યારે ફર્સ્ટ ટાઈમ રસોડામાં જવાનું થાય ત્યારે કોઈ પણ વાનગી બનાવવાની હોય તો અહીંયા પણ આ રાઇટર છે એવું કહે છે કે ફર્સ્ટ ટાઈમ મેરેજ પછી જે કુકિંગનો એક્સપિરિયન્સ થાય એ અહીંયા એના ગ્રાન્ડ મધર આ રાઇટરને કહે છે ધો ધીસ એક્સપિરિયન્સ આઈ લર્ન નોટ ઓનલી મચ અબાઉટ ધ આર્ટ ઓફ કૂકિંગ બટ ઓલ્સો ઓફ ધ પાવર ટુ ડ્રો ધ પીપલ્સ ટુ વન અનધર અહીંયા કહે છે કે મારા જે ગ્રાન્ડ મધરે મને જે મેરેજ પછીની જે વાત કરી એ મને એક સરસ મજાનો એક્સપિરિયન્સ લાગ્યો અને મને એ પણ થયું કે લર્ન કુકિંગ તો થોડું ઘણું શીખવું જ જોઈએ કે જે આપણને બીજા વ્યક્તિઓથી કનેક્ટેડ રાખે છે સપોઝ કે આપણે કંઈક આપણા ફેમિલીની અંદર કંઈક નવું બનાવીએ એ આપણા ગ્રાન્ડ પેરેન્ટ્સને કે પેરેન્ટ્સને ખબર પડે અને ફર્સ્ટ ટાઈમ જ બનાવ્યું હોય તો કેટલા એ લોકો ખુશ થાય છે તો અહીંયા પણ એવો જ સેમ એક્સપિરિયન્સ એવું કહે છે કે મારા મધર પાસેથી મને આ બધી જે એક્સપિરિયન્સ મળ્યો છે એ મારી લાઈફ માટે બીજા વ્યક્તિઓને કનેક્ટ કરવા માટે ખૂબ જ પાવરફુલ છે ઇટ વોઝ નોટ એન ઇઝી ચોઈસ ટુ ડિસાઇડ ટુ ડિડિકેટેડ માય સેલ્ફ ક્લિનરી સ્ટડી આ પછી જ મને લાગતું ન હતું કે હું કુકિંગના ક્લાસીસ અથવા તો કુકિંગનો જે કોર્સ છે એ જોઈન કરી શકીશ હેવિંગ કમ ફ્રોમ અ વર્કિંગ ક્લાસીસ બેકગ્રાઉન્ડ માય પેરેન્ટ્સ ડિઝાયર ધેટ આઈ પરસ્યુ ઇટ્સ કેરિયર અ મેડિસિન્સ ઓર અ લો આ ક્લાસીસની માહિતી મળ્યા પછી મારા પેરેન્ટ્સે મને ખૂબ જ સમજાવ્યું કે હું મેડિસિન અથવા તો કોઈ કાયદાની બાબતની અંદર મારું કેરિયર બનાવવું ધે શો ધ કેરિયર્સ ઇન અ ક્લિનરી ફિલ્ડ એઝ અ બિંગ ટુ રિસ્કી તે લોકોનું કહેવાનું એવું હતું કે આ કુકિંગ એટલે હોમ સાયન્સની અંદર તમારું તારું કેરિયર છે એ થોડુંક રિસ્કી છે રાઇટરને બહુના પેરેન્ટ્સ એની સલાહ આપે છે હાવેવર આઈ હેવ અ હોન્ડ અ લવ ફોર કુકિંગ સિન્સ આઈ વોઝ અ ચાઇલ્ડ પણ મને મારા બાળપણથી જ એટલે કે રાઇટર એવું કહે છે મને મારા બાળપણથી જ કુકિંગનો ખૂબ જ શોખ હતો આઈ હેવ બીન રનિંગ અ સક્સેસ ઓનલાઇન કેટરિંગ બિઝનેસ ફોર અ પાસ્ટ ફોર યર્સ અહીંયા એવું કહે છે રાઇટર કેને ચાર વર્ષનો ઓનલાઈન કેટરિંગ બિઝનેસનો એક્સપિરિયન્સ પણ છે કૂકિંગ ઇઝ માય અ પેશન રાઇટર એવું કહે છે કુકિંગ છે એ મને ખૂબ જ સ્ટ્રોંગ પોર્શન છે મારો ખૂબ જ શોખની વસ્તુ છે એન્ડ આઈ એસ્પેશિયલી લવ અ સિઈંગ અ પીપલ્સ કન્ઝર્વિંગ વાઇલ એન્જોઈંગ ધ ફૂડ્સ ધે હેવ મેઇડ અને મેં કેટલા બધા વ્યક્તિઓને જોયા છે અને કે જે લોકો ફૂડ એન્જોય કરતા હોય તો જમતા હોય ત્યારે કેટલા ખુશ હોય છે સારો એવો ટેસ્ટ હોય અને આપણે પણ બેઠા હોય તો આપણને પણ જેમ એન્જોયમેન્ટ અથવા તો આનંદ થાય એ બી જોઈ અને જે લોકોએ બનાવ્યું છે અને ખૂબ જ આનંદ થતો હોય છે ફોર ધીસ રીઝન આના જ કારણે આઈ હોપ ટુ બી એબલ ટુ અ ક્લિનરી સ્કૂલ તેથી જ અહીંયા રાઇટર એવું કહે છે કે એક વખત હું કુકિંગ ક્લાસીસની અંદર વિઝિટ કરવા માટે ગઈ વેર આઈ વિલ બી એબલ ટુ ફર્ધર એન્હાન્સ એન્ડ હોન માય સ્કિલ્સ વાઇલ ઓલ્સો ગેઇનિંગ અ નોલેજ રિગાર્ડિંગ અ સેફ્ટી રેગ્યુલેશન્સ એન્ડ પ્રોસીજર્સ ત્યાં મેં મારા શોખની વસ્તુને માણી અને શીખી અને કેવી રીતના કિચનની અંદર સેફ્ટી રાખવી અને કયા કયા પ્રકારના વ્યંજન અથવા તો કયા કયા પ્રકારના જ્યાં કહીને આપણે ફૂડ અથવા તો ફરસાણ ને ને કેવી રીત બરતના રીતના બને છે એ જોયું ધ એજ્યુકેશન્સ આઈ વિલ રિસીવ ઇન અ લિંકોન્સ ક્લિનરી સ્કૂલ્સ અહીંયા સ્કૂલનું નામ આપે છે લિંકોન્સ ક્લિનરી સ્કૂલ્સની અંદર અહીંયા જે આ રાઇટ લખેલું છે એને એક્સપિરિયન્સ કર્યો છે વિલ અનેબલ્સ મી ટુ નોટ ઓનલી અ ક્રિએટ ટોપ નોટ્સ આર્કિટેક્સ મીન્સ ફોર અ ફ્યુચર ક્લિનિક્સ બટ ઓલ્સો વિલ ગેવ મી અ નોલેજ આઈ વિલ નીડ ટુ નેટિવ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝ અહીંયા આ જે રાઇટર છે એ પોતાની સ્કૂલના વખાણ કરે છે કે જે માર્કેટની અંદર હાલની અંદર જે ફૂડ પ્રખ્યાત હોય છે અથવા તો હાલની અંદર જે નવા નવા વ્યંજન્સ જે યંગ જનરેશનને બહુ જ ટેસ્ટી લાગે છે એવા ફૂડનું મેં ત્યાં સ્ટડી કર્યું અને મેં સારી એવી માર્કેટની અંદર મારી છાપ પણ બનાવી અથવા તો ઇમેજ પણ બનાવી

હતી બાળક હતી ત્યારે જે કંઈ પણ એક્સપિરિયન્સ કરાવ્યું એ મારી અત્યારની લાઈફમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થયો થેન્ક યુ ક્લાસ